કેવડિયા ટેન્ટ સિટી ખાતે આયોજીત ડિઝાસ્ટર ફોરેન્સિક સાયન્સની કોન્ફરન્સના બીજા દિવસે અમિત શાહ હાજર રહ્યા હતા આ કોન્ફરન્સમાં દેશના ગૃહ રાજ્યમંત્રી તેર સાંસદો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા નવી ટેકનોલોજીનો ઉપયોગ પોલીસ ઓફિસર આર્મી અને કાયદા વિભાગમાં કઈ રીતે કરી શકાય તેનું પણ અહીંયા ડિસ્કશન થયું ડિઝાસ્ટર મેનેજમેન્ટની બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી જેમાં આપદા મિત્રોને અને સમુદાય સ્વયંસેવકોને સજ્જતા માટે તાલીમ આપવામાં આવતી હોવાનું જણાવ્યું બાળકોને આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે શાળા કોલેજોમાં વિષય તરીકે સામેલ કરવાની વાત પણ આ કોન્ફરન્સમાં થઈ આજ કા મુખ્ય વિષય થા કે ફોરેન્સિક સાયન્સ કો એક એસા માધ્યમ જીસકી પૂરા એક દેશ મે सुदृढ़ किया जाए तो ये फायदा होगा कि जो फॉरेंसिक लैब्स नहीं हैं अभी वो वहाँ बनाई जाएँ फॉरेंसिक इन्वेस्टिगेशन वैन वहाँ बनाई जाए जो जो फॉरेंसिक फॉरेंसिक लैबोरेटरीज हैं उसको सुदृढ़ किया जाए उसकी कैपेसिटी बिल्डिंग की जाए फॉरेंसिक साइंस विषय ने माध्यम थी पुलिस व्यवस्था न्याय व्यवस्था और फॉरेंसिक साइंस सीस्टम के सुदृढ़ करिए क्राइम ना साइंटिफिक रीते इन्वेस्टिगेशन आवे कर साइंटिफिक रीते प्रिवेंशन पण आवे આ વિષય પર ચર્ચા થયેલ છે ભરૂચના જગડિયા ખાતે 66 કેવી સબસ્ટેશનનું સ્ટેશનનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું ઝઘડિયા ખાતે સીએમ સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા સાંસદે જંગલ જમીનો ખેડવા પર રાજકારણ ન કરવું જોઈએ તેવું જણાવ્યું અને સાથે જણાવ્યું કે આપણે પણ જે જંગલની જમીન છે તેના ખેડાણો અટકાવવા પડશે જે લોકો જંગલની જમીનો ખેડી નાખે એને અટકાવવા પડશે આજે સંપત્તિ વન સંપત્તિ નહીં વધશે તો પછી માનવ સૃષ્ટિ માટે જોખમરૂપ છે એટલે મેં અપીલ છે પ્રજાને બે દિવસ કે જંગ જંગલની જમીન આપણે જે વર્ષોથી ખેડતા હતા એવા ખેડૂતોને આપી છે પરંતુ હવે પછી આપણે આ આ જંગલની જમીન બચાવવી પડશે જે જંગલ બચ્યું છે એને બચાવવું પડશે નવું જંગલ ઉગાડવું પડશે અને નવા ખેડાણો મહેરબાની કરીને આપણે હવે નવા ખેડાણો કરવાનું અટકવું અટકાવવું પડશે ને એમાં કોઈ પણ રાત કારણ લાવ્યા વગર બધા જ લોકોએ આના માટે સહિયારો પ્રયત્ન કરીશું